हरिओम नमस्ते विद्यार्थी मित्रों, आज आप विषय गुजराती बे नो जोवाना छे। विषय गुजराती बे जेमा आपणे व्याकरण वालो पाठ चाले छे। गुजराती टू व्याकरण पाठ सात विभक्ति प्रत्यय आ पाठ चाले छे, बराबर। विभक्ति प्रत्ययवाळो तो एमां मैं तमने आगळना तासमां आपणे व्याख्या जोई हती अने स्वाध्यायनी बे खाली जग्या जोई हती, बराबर। त्रण नंबरथी हवे आपणे आगळ जोईशुं। त्रीजा नंबरनी खाली जग्या छे, तमारे लखेली ज हशे, बे सूचनामां आवेली छे एटले आ सूचना मारवानी जरूर नथी। त्रण नंबर ने खाली जगह थी आप चालू करीशुं। अहीं त्रण नंबर के मीनळदेवी पछी खाली जगह शुं छे? मीनळदेवी कई खाली जगह जड़ खाली जगह त्याग कर्यो नाया। तो
કે અમે નદીના, શું વાક્ય રચનામાં જ બેસે છે? અમે નદીના પાણીમાં, શું આવે? પાણીમાં, અહીંયા શું આવશે? માં, નાહ્યા. વાક્ય રચના બંધ બેસી રહી ને, તો કે અમે નદીના પાણીમાં નાહ્યા, બરોબર. એની જગ્યાએ આપણે, નાની જગ્યાએ આપણે થી કે માં મૂકીએ તો વાક્ય રચના બંધ બેસે નહીં. એવી જ રીતે અહીંયા માની જગ્યાએ થી, નું કે ના કોઈ પણ મૂકીએ તો વાક્ય રચના બંધ બેસે નહીં. એટલા માટે આજે નામમાં નદીના પાણીમાં, બરોબર, આ પ્રત્યે મૂકવાથી આપણી આ વાક્ય રચના બંધ બેસે છે. આગળ છ નંબરની વ્યાખ્યા છે. છ નંબરની ખાલી જગ્યા હું વગડા પછી ખાલી જગ્યા જતો હતો કૌંસમાં પર માં અને નો, પર માં અને નો, તો શું આવશે? હું વગડા પર જતો હતો, એવું આવે ના આવે? હું વગડાનો જતો હતો આવશે? નથી આવતું. તો કે હું વગડામાં, શું આવે છે? હું વગડામાં જતો હતો, હું વગડામાં જતો હતો. આગળ સાત નંબર, તેણે જરા કરડાકી પછી ખાલી જગ્યા ફકીર પછી ખાલી જગ્યા અને અહીં કૌંસમાં લખીશું ને થી પછી ના અને માં, ના અને માં, તો શું આવશે? તેણે જરા કરડાકી પછી ખાલી જગ્યા ફકીર ખાલી જગ્યા કહ્યું, તો શું આવે? ને થી ના કે માં, તો શું આવે? તેણે જરા કરડાકી થી, શું આવશે? થી પ્રત્યે બે બંધ બેસે છે ને, એટલા માટે થી ફકીરને, કયું પ્રત્યે બેસે છે? ફકીરને. થી ના કે માં એ પ્રત્યે બંધ બેસે નહીં, એટલા માટે ફકીરને કહ્યું, બરાબર. શું વાક્ય રચના બંધ બેસી? કે તેણે જરા કરડાકીથી ફકીરને કહ્યું. ખ્યાલ આવી ગયો? આગળ આઠ નંબરની ખાલી જગ્યા લીમડા ખાલી જગ્યા દાળ પછી ખાલી જગ્યા મધ પૂરો છે. તમને કૌંસ ના આપેલા હોય તો પણ ખ્યાલ આવવો જોઈએ કે ખાલી જગ્યામાં શું આવે. તો કૌંસમાં થી અર ના અને ની, તો શું આવશે? લીમડા ખાલી જગ્યા દાળ ખાલી જગ્યા મધપૂડો છે. ખાલી કૌંસમાં છે થી પર ના અને ની, તો લીમડાના દાળ પર, શું આવે પ્રત્યય? તો કે લીમડાના દાળ પર, લીમડાથી, કેવું આવે ના આવે? દાળ ના મધપૂડો છે. વાક્ય રચના જ બંધ બેસે નહીં, એટલે
કૌંસ ના આપેલા હોય અને પ્રત્યે લખવાના કીધા હોય તો પણ આપણે વાક્ય રચના જોવી પડે અને કયું પ્રત્યય આવે છે એ પ્રમાણે પ્રત્યય લખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. બરોબર, કદાચ વર્કશીટમાં તમને આવી રીતના કૌંસ ના આપેલા અને ખાલી ખાલી જગ્યા આપેલી હોય તો વાક્ય રચના જે બંધ બેસતી હોય એવા પ્રત્યય મૂકીને ખાલી જગ્યા આપણે પૂરી કરી દેવાની રહેશે. તો અહીંયા આપણી ખાલી જગ્યા લખીએ કે લીમડાના દાળ પર, બરોબર, લીમડાના દાળ પર મધપૂડો છે. નવ નંબરની ખાલી જગ્યા લાઠી ખાલી જગ્યા ફટકા ખાલી જગ્યા લાલા લજપતરાય, લાલા લજપતરાય ખાલી જગ્યા મૃત્યુ થઈ કૌંસમાં થી મા થી મા ના નુ શું આવશે? લાઠી ખાલી જગ્યા, ફટકા ખાલી જગ્યા, લાલા લજપતરાય ખાલી જગ્યા મૃત્યુ થયું. શું આવે? લાઠીના ફટકાથી લાલા લજપતરાય નું મૃત્યુ થયું. શું આવે? લાઠીના, અહીંયા શું આવશે? ના આવશે. ફટકાથી અહીંયા શું આવે? થી. લાલા લજપતરાય અહીંયા નું શું આવે? નું મૃત્યુ થયું. ખ્યાલ આવી ગયો? હવે આગળ દસ નંબર ની ખાલી જગ્યા સરદાર કરમસદ, સરદાર કરમસદ ખાલી જગ્યા છે. સરદાર કરમસદ ખાલી જગ્યા પેટલાદ જતા, પેટલાદ જતા કૌંસમાં મા થી મા ની અને ના કૌંસુરો શું આવશે? સરદાર કરમસદ ખાલી જગ્યા પેટલાલ જતા. તો કે સરદાર કરમસદ થી પેટલાલ જતા શું આવશે ખાલી જગ્યામાં? થી. બીજું આમાં કે ના લખીએ તો વાક્ય રચના બંધ રહેશે નહીં. બરોબર, તો તમને અમે કૌંસવાળી પ્રત્યયવાળી દસ ખાલી જગ્યા લખાવી. બરોબર, જોઈ લઈએ એકવાર. અને આગળના દસમાં બે નંબર સુધી આપણે જોઈ દઉં, એમાં વિભક્તિ પ્રત્યયની મેં તમને વ્યાખ્યા લખાવી હતી અને ઉદાહરણ સાથે પણ જોઈ દઉં. આપણે ઉદાહરણ પણ મેં તમે એમાં લખાવ્યા હતા. બરોબર, એમાં પ્રત્યય વગરના વાક્યો લખાયા હતા અને પ્રત્યયવાળા પ્રત્યય પછી મૂકીને પણ એવા વાક્ય લખાવ્યા હતા કે જે પ્રત્યય વગરના હતા તો એ વાક્યનો આપણને અર્થ બરાબર સમજાતો નહોતો. જ્યારે એ જ વાક્યની અંદર પ્રત્યય આપણે મૂકતા હતા તો આપણને એ વાક્યનો અર્થ બરાબર સમજાઈ જતો હતો. તો પહેલાં વ્યાખ્યા જોઈતી આપણે
કે નામને લાગેલા પ્રત્યયને વિભક્તિ પ્રત્યય કહેવાય છે. દરેક જણાએ બરોબર યાદ કરી લેવાની છે વ્યાખ્યા, કે નામને લાગેલા પ્રત્યયને વિભક્તિ પ્રત્યય કહેવાય છે. પ્રત્યયો કયા કયા હોય? તો કે પ્રત્યયો નો, ની, નું, માથી, પર, મા, આ બધા શું કહેવાય? પ્રત્યયો કહેવાય છે. શું કહેવાય? પ્રત્યય. બરોબર. જો પ્રત્યય વગરનું વાક્ય આપણે લખ્યું હોય તો આપણને એ વાક્યનો અર્થ એ બરાબર સમજાતો નથી. પરંતુ વાક્યમાં પ્રત્યયો મૂકીને વાક્ય જો લખવામાં આવ્યું હોય તો આપણને એ વાક્યનો અર્થ બરાબર સમજાઈ જાય છે. પછી મેં તમને એના પછી આ ખાલી જગ્યાઓ લખાવી, બે ખાલી જગ્યા તમને આગળના તાસમાં લખાવી હતી, અહીંયા ત્રણ નંબરથી આપણે ખાલી જગ્યા લખી છે. જોઈ લઈએ એકવાર. મિનળ દેવી ખાલી જગ્યા જળ ખાલી જગ્યા ત્યાગ કર્યો, તો કૌંસમાં છે મા, નો અને એ. તો મિનળ દેવી એ જળનો ત્યાગ કર્યો. આમાં એ અને નો એ બંને પ્રત્યય આપણે લગાડ્યા. ચાર નંબરની ખાલી જગ્યા છે કૂતરા, પછી ખાલી જગ્યા પૂંછડી વાંકી હોય છે. ના, ની અને માં, તો કયું પ્રત્યય આવે? તો કે ની. કૂતરાની પૂંછડી વાંકી હોય છે. ચાર પાંચ નંબરની ખાલી જગ્યા છે અમે, નદી ખાલી જગ્યા પાણી, પછી ખાલી જગ્યા નાયા. તો કે અમે નદીના પાણીથી નાયા. છ નંબર, હું વગડા ખાલી જગ્યા જતો હતો. તો કે હું વગડામાં જતો હતો. સાત નંબર, તેણે જરા કરડાકી, પછી ખાલી જગ્યા ફકીર ખાલી જગ્યા કહ્યું, કૌંસમાં છે ને, થી, ના અને માં. તો કે તેણે જરા કરડાકીથી ફકીરને કહ્યું. તો અહીંયા થી અને ને એ બંને પ્રત્યય મૂક્યા. આઠ નંબર, લીમડા ખાલી જગ્યા દાળ ખાલી જગ્યા મધપૂડો છે. તો કે લીમડાના દાળ પર મધપૂડો છે. ના અને પર એ બંને પ્રત્યયો આપણે મૂક્યા અને ખાલી જગ્યા લખી. નવ નંબર, લાઠી ખાલી જગ્યા ફટકા ખાલી જગ્યા લાલા લજપત રાય ખાલી જગ્યા મૃત્યુ થયું. તો કે ના, લાઠી, ના, પહેલી ખાલી જગ્યા શું લખ્યું? ના. પછી ફટકા, પછી ખાલી જગ્યા છે તો ફટકા થી લાલા લજપત રાય, પછી ખાલી જગ્યા તો કે નું મૃત્યુ થયું. દસ નંબર, સરદાર કરમસદ ખાલી જગ્યા પેટલાદ જતા. તો કે ખાલી જગ્યા કૌંસમાં છે મા, થી અને ના. તો કે સરદાર કરમસદ થી, બરોબર, શું આવશે? કરમસદ થી પેટલાદ જતા. તો આ જે બધા ખાલી જગ્યામાં આપણે લખ્યું એ શું? પ્રત્યયો મૂકીને આપણે આ ખાલી જગ્યાઓ પૂરી કરી. હવે આગળ બે નંબર, બીજી સૂચના મારજો, નીચેના વાક્યોમાં નીચેના
विभक्ति प्रत्यय नीचे विभक्ति प्रत्यय आपने हवे आ वाक्य अहीं आपेला छे एमांथी कया विभक्ति प्रत्यय कहेवाय ए आपणे वाक्य में जोवानुं छे अने एना एक जे विभक्ति प्रत्यय होय एना नीचे आपणे लीटी करवानी छे बराबर आपणे सूचनामां शुं लखायुं कह्युं छे के नीचेना वाक्योमां विभक्ति प्रत्यय नीचे लीटी करो तो आपणे वाक्य पहेला जोईए एटले ख्याल आवे वाक्य लखेलू हो बीजा ए मस्करी मा पूछू बीजा ए मस्करी मा पूछू अहीं आपणे आ वाक्य आपेलू छे शुं वाक्य छे तो के बीजा ए मस्करी मा पूछू એવું વાક્ય છે તો હવે આ વાક્યમાં વિભક્તિ પ્રત્યય કયા છે તો કયા છે તો કે આપણે વ્યાખ્યા જોઈ હતી કે નામની જે આગળ લગાયેલા હોય એ બધા પ્રત્યય હોય તો આમાં બીજા એ તો એ જે છે એ શું થયું પ્રત્યય થયું હા એ શું કહેવાય એ પ્રત્યય કહેવાય મસ્કરી માં માં એ શું કહેવાય તો કે છે પ્રત્યય કહેવાય પૂછ્યું બરોબર આ તો આમાં એકે પ્રત્યય છે નહીં એવું નહીં કે શબ્દ શબ્દ બધા જ પ્રત્યય જ હોય આખા વાક્યમાં એક પણ એક જ પ્રત્યય પણ હોઈ શકે છે એક કરતાં વધારે પણ પ્રત્યય હોય તો અહીંયા વાક્યમાં કેટલા પ્રત્યય આપણને આપેલા છે એ અને માં એ બે શું થયું પ્રત્યય થયા તો અહીંયા આપણે જવાબમાં લખીએ પ્રત્યયો એ અને માં આ રીતે લખવાનું ખ્યાલ આવી ગયો જવાબમાં પ્રત્યયો એ અને માં એ શું થયું પ્રત્યય થયા જોઈએ હવે બીજું વાક્ય એટલે ખ્યાલ આવે આઝાદે આઝાદે યુવાનોના કાનમાં આઝાદીનો મંત્ર ફૂક્યો આઝાદે યુવાનોના કાનમાં આઝાદીનો મંત્ર ફૂક્યો તો શું આવશે આમાં આપ જે વાક્ય આપેલું છે એ વાક્યમાં કયા પ્રત્યય કહેવાય આઝાદે યુવાનોના કાનમાં આઝાદીનો મંત્ર ફૂક્યો તો આમાં કયું પ્રત્યય છે તો કે છે યુવાનો ના નામની પાછળ લગાવ્યું છે ને ના આ શું કહેવાય પ્રત્યય કહેવાય કાનમાં આ શું છે પ્રત્યય કહેવાય માં એ શું છે પ્રત્યય આઝાદીનો નો એ શું છે તો પ્રત્યય છે બરોબર તો અહીંયા કયા કયા પ્રત્યય આવ્યા ના માં અને નો કયા પ્રત્યય આવ્યા તો કે ના માં અને નો આ ત્રણે છે શું છે પ્રત્યય કહેવાય શું કહેવાય પ્રત્યય એટલે આ પ્રત્યય લગાડીને વાક્ય લખ્યું એટલે આપણને સમજાઈ ગયું જો કે આઝાદે યુવાનોના કાનમાં આઝાદીનો મંત્ર ફૂક્યો તો એમાં ના એ પ્રત્યય કહેવાય માં એ પ્રત્યય કહેવાય અને નો એ પ્રત્યય કહેવાય એટલે આપણે આ પ્રત્યય વાક્યમાં પ્રત્યય લગાડીએ એટલે આપણને એ વાક્યનો અર્થ બરાબર સમજાઈ જાય છે તેમજ વાક્ય રચના પણ સાચી દિલ લાગે છે બરોબર ને તો વાક્ય રચના સાચી લાગે નહીં એ વાક્ય રચના આપણને વાક્ય આપણે આડાવાળા લખ્યા હોય અને આ પ્રત્યય ના મૂકેલા હોય તો વાક્ય રચના આપણને સમજાતી નથી
तो यहाँ अमा प्रत्ययों क्या थे यहाँ तो क्या चीन ना मा अने नो बरोबर आ त्रण प्रत्ययों थे यहाँ ख्याल आवे ने अपने सूचना में लिखी दू के विभक्ति प्रत्यय होय एने नीचे लीटी करो तो पहलू अदो के बीजाए मस्करी मा पूछ्यू तो ए अने मा ए शू थतु ए प्रत्यय हता एटले आपणे अहींया लख्यू प्रत्ययो ए अने मा अने अहींया ए अने मा मा लीटी पण करी बीजू छे आजादी युवानोना कानमा आजादीनो मंत्र फूक्यो तो एमा ना ए प्रत्यय छे माए प्रत्यय छे अने नो पण प्रत्यय छे એટલે આપણે લખ્યું ના મા અને નો બરોબર ખ્યાલ આવ્યો હવે આપણે પ્રશ્ન આના બે લખાયા હજુ બીજા વાક્ય છે એ હવે પછીના તાસમાં જોઈશું